કેમ છો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર વનમાં આપણે પહેલાં વિડીયોમાં એકથી નવ સુધી સ્વાધ્યાયમાં જોયું હતું હવે દસમો નંબર આપણે જોઈશું દસ બમાંથી સરખા હાથવાળું વાક્ય શોધી તેના ક્રમ બોક્સમાં લખો એક બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા તો ગ તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા બે અચાનક વરસાદ તૂટી પડ્યો તો ક આકાશમાંથી પાણી વરસ્યું ત્રણ આકાશમાંથી આગ વરસી રહી છે તો ઘ ખૂબ તાપ લાગે છે ચાર બારેમાસ માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે તો ચ આખું વરસ તેઓ ફર્યા કરે પાંચ વાંદરાઓએ પી પૂંછડીઓનો મિનારો બનાવ્યો તો ખ તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો અગિયાર અભિનય જૂથમાં ચર્ચા કરો આ વાર્તાને પ્રાર્થના સભામાં ભજવો બાર ઋતુ ઓળખો અને લખો એક મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે તો શિયાળો બે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા તો ચોમાસું ત્રણ સુઘરી માળામાં ઝૂલતી હતી તો ઉનાળો ચાર વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા તો ચોમાસું પાંચ વાંદરાઓએ માણસોની નકલ કરી તો શિયાળો છ ઝાડના છાંએ બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા તો ઉનાળો સાત આકાશમાંથી વર્ષે આ ડોસી મને પવન નાખ તો ઉનાળો આઠ સળગાવીને લાકડા તાપણું કરે માકડા તો શિયાળો નવ ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા તો શિયાળો દસ ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ તો ચોમાસું તેર શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો એક સુઘરીનો માળો કે ઝાડની ડાળી તો સુઘરીનો માળો બે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી તો પ્લાસ્ટિકની ખુરશી ત્રણ ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી તો ગુજરાતીની ચોપડી ચાર પેન્સિલ કે રબર તો પેન્સિલ પાંચ લખોટી કે પ્લાસ્ટિકનો દડો તો પ્લાસ્ટિકનો દડો પ્રશ્ન ચૌદ કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો ઉદાહરણ ચાર અક્ષરનું એક નામ નામના છેલ્લા બે અક્ષરો છે તર એટલે છેલ્લા બે બોક્સમાં ત લખવાનું છે ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક એટલે ત્રીજો અક્ષર છે એ ત અને પહેલા અક્ષરથી બને તક એટલે પહેલા અક્ષરમાં ક લખવાનું છે તે તો એ કોણ હશે કબૂતર વાક્ય કબૂતરને ચણતા જોવાની મજા પડે એક ચાર અક્ષરનું એનું નામ નામના પહેલાં બે અક્ષરો છે કરો એટલે પહેલાં જે બે બોક્સ છે એમાં કરો લખવાનું છે પહેલાં અને છેલ્લા અક્ષરથી બને કયો એટલે પહેલાં બોક્સમાં આપણે ક લખ્યો છે તો છેલ્લા અક્ષરથી છેલ્લા બોક્સમાં યો લખવાનો છે ત્રીજો અક્ષર તમે ધારશો એટલે ત્રીજો અક્ષર છે એ તમે તમારે ધારવાનો છે તો મળશે આઠ પગવાળા જંતુનું નામ તો વિદ્યાર્થી મિત્રો તે છે કરોડિયો તેના પરથી તમારે વાક્ય બનાવવાનું છે બીજા બધા વાક્યો શબ્દો શોધી વાક્યો તમારે બનાવવાના છે જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો આ જે પિક્ચર આપ્યું છે તે પિક્ચરમાં ડિફરન્ટ શું છે તફાવત શું છે તે તમારે લખવાનું છે તેજલનું ઘર વિવેકનું ઘર પહેલું જે ઘર છે તે વિવેકનું છે ને બીજું એ તેજલનું છે તો શું તફાવત છે તે તમારે લખવાનો છે કહો તમારા ઘર વિશે શું શું ગમે છે તેના કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો લખો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું ઘર નવું બનાવો તે કેવું હોય તે તમારે લખવાનું છે કહો તમ તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો સી મજા પડે સી મુશ્કેલી પડે વર્ગના બધા વિદ્યાર્થીઓના નામની ચિઠ્ઠીઓ બનાવો વિદ્યાર્થીઓ વારાફરતી એક ચિઠ્ઠી ઉપાડશે તે ચિઠ્ઠીમાં જેનું નામ હોય તેના નવા ઘર વિશે વાંચી ત્યાં રહેવામાં તેને શું મજા પડે કે મુશ્કેલી પડે તે જોડીમાં બેસી એકબીજાને કહેશે પ્રશ્ન સોળ રીડિંગ ક્રિકેટ વિદ્યાર્થીઓની બે ટીમ બનાવો વર્ગની સંખ્યા વધારે હોય તો દસ દસની ત્રણ ચાર ટીમ બનાવી શકાય એક ટીમનો એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી નીચેનામાંથી એક વાક્ય મોટેથી વાંચશે તે વખતે તે વાંચવામાં કોઈક ભૂલ કરે તો બીજી ટીમના વિદ્યાર્થીઓ આઉટ એમ અપીલ કરશે શિક્ષક તરીકે તમે અમ્પાયરની ભૂમિકામાં રહો દરેક સાચા વાક્યમાં દસ ગુણ મળે એક ભૂલ થાય તો એક ગુણ કપાય આ રીતે જે ટીમના સભ્યો વધુ ગુણ મેળવે તે રીડિંગ ક્રિકેટમાં વિજેતા બને તો વિદ્યાર્થી મિત્રો તમે તો ઘરે છો તો ઘરે આ જે બધા વાક્યો છે એ તમારે વાંચવાના છે સત્તર ગીત ટીકું બહેન તો વાંચનના શોખીન એટલે ટીકુંબહેન હતા એ વાંચનના ખૂબ શોખીન હતા વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન એટલે તે નાના અક્ષરવાળી રંગીન કલરિંગ પિક્ચરવાળી ચોપડીઓ તેઓ વાંચતા હતા ટીકુબહેન તો વાંચનના શોખીન છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ એટલે એમને વાંચવાનો ખૂબ શોખ હતો તે બધી જ ચોપડીઓ વાંચે વાર્તાની કાર્ટૂનની બધી ચોપડીઓ વાંચે બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હોબ એટલે પહેલાંના જેમાં આપણા દાદી હોય એ બધી વાર્તાઓ એમને ખૂબ મળે હોય એટલે એ જેમ બોલે એમ એ આબે ખૂબ બધું બોલે ટીકુબહેનનું લે ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન એટલે ટીકુબહેનનું લેસન એ વાર્તામાંનો જીન કરતો હતો ટીકુબહેન તો વાંચનના શોખીન ટીકુબહેનના ઘરમાં તો ચોપડીઓના થપ્પા એટલે ટીકુ ટીકુબહેનના ઘરમાં તો ચોપડીઓના ખૂબ થપ્પા બહુ બધી ચોપડીઓ હતી એમ ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા એટલે ટીકુ એના મમ્મી પપ્પાને પણ એમ કે મમ્મી પપ્પા તમે પણ વાર્તા વાંચો મારી સાથે બધી ચોપડીઓ વાંચો વાંચતા વાંચતાં ઊંઘી જઈને પહોંચી જતા ચીન એટલે વાંચતા વાંચતા ઊંઘી જાય અને પછી સ્વપ્નમાં એ છીન પણ પહોંચી જાય ટીકુબેન તો વાંચનના શોખીન એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ઘૂમ એટલે ટીકુબેન ખોવાઈ ગયા આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાજી પાડે બૂમ એટલે તેમને બધા ફળિયામાં શોધે અને ખૂબ બૂમો પાડે સાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલીન એટલે ખૂબ હોશિયાર કે ભાઈ એટલા બધા વાંચવામાં તલીન હતા કે એ પલંગ નીચે હતા ટીકુબહેન તો વાંચનના શોખીન પ્રશ્ન અઢાર વાતચીત ટીકુબહેનને શું બહુ ગમતું તો ટીકુબહેનને વાંચવાનું ખૂબ ગમતું તમે શું વાંચો છો તો વિદ્યાર્થી મિત્રો તમને શું ગમે છે વાંચવાનું તે તમારે લખવાનું છે ત્રણ વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ગમે છે તે તમારે લખવાનું છે ચાર તમે ક્યારે વાંચવા બેસો છો પાંચ તમે ક્યાં વાંચવા બેસો છો જેમ ટીકુ ટીકુબેન પલંગ નીચે વાંચવા બેઠા હતા તેમ તમે ક્યાં વાંચવા બેસો છો છ ટીકુ ટીકુબેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું ટીકુ ટીકુબહેને તેના મમ્મી પપ્પાને તેમની સાથે વાંચવાનું કહ્યું સાત તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તે તમારે લખવાનું છે આઠ તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે એ પણ તમારે લખવાનું છે નવ બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા બધા ટીકુ બેનને ફળિયામાં શોધતા હતા દસ બેન ક્યાંથી મળ્યા ટીકુબેન પલંગ નીચેથી મળ્યા ઓગણીસ જોડો અને વાંચો એક ટીકુબેન તો વાંચવાનું ખૂબ ગમતું બે તેનું લેસન તો વાર્તામાંનો જીન કરી આપતો ત્રણ તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી ચાર તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા પાંચ બધા ટીકુબેનને બૂમો પાડી શોધતા હતા પ્રશ્ન વીસ જુઓ સમજો લખો ઉદાહરણ ન ખીસો તો શોખીન વિદ્યાર્થી મિત્રો આ જે બધા શબ્દો આપ્યા છે તે અક્ષરો બધા આડાવડા કરી દીધા છે તે તમારે સીધા લખવાના છે પ્રશ્ન એકવીસ તમારા મિત્ર સાથે જોડીમાં બેસો ગીતના બધા ગીતના બીજા પાંચ શબ્દો ઉલટાવી લખો હવે તમે તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો એટલે આ જે બધા આ ચોપડીમાં જે શબ્દો આપ્યા છે આ લેસન વનમાં એમાં એવા પાંચ શબ્દો છે એ તમારે એના અક્ષરો ઉલટાવી દેવાના છે અને પછી એને સીધા કરીને લખવાના છે પ્રશ્ન બાવીસ મોટેથી ગાઓ જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર એવું કયું કયું એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર એટલે સુગરી પ્રશ્ન ત્રેવીસ ચાલો હસીએ દીપુ હે ટીકુ કેવો રહ્યો દિવસ ટીકુ કહે બેકાર યાર અમારા ટીચરને કશું સાચું ન કહેવાય દીપુ કેમ ટીકુ કહે એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું દીપુ કહે હં તો ટીકું મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા દીપુ હા 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 થેન્ક યુ